અને રાજકોટ બાદ હવે વાત કરીશું સુરતની. સુરતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં વધારો થયો છે. બાળકોમાં શરદી, ખાંસી, ઝાડા ઉલટીના કેસમાં વધારો. તો નવી સિવિલ હોસ્પિટલમાં બાળ રોગની ઓપીડી દર્દીઓથી ઉભરાઈ છે. દર્દીઓ શરૂઆતમાં જુરાછાપ તબીબો પાસે સારવાર કરાવતા હોવાની માહિતી પણ સામે આવી. યોગ્ય સારવાર ન થયા બાદ નવી સિવિલમાં સારવાર અર્થે આવતા હોવાની વાત ખુલી છે. હાલ સુરત શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે અને તેના કારણે શહેરમાં સ્લમ વિસ્તારોની અંદરથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોની સંખ્યામાં વધારો થયો છે. હાલ આપણે તસવીરો બતાવવાનો પ્રયાસ કરીશું સુરત નવી સિવિલ હોસ્પિટલના, કે જ્યાં બાળકોમાં જે ઝાડા, ઉલટી, શરદી, ખાંસી જેવા જે લક્ષણો જે હાલ સામે આવી રહ્યા છે અને તેના કારણે નવી સિવિલ હોસ્પિટલનો જે બાળ રોગની ઓપીડી છે તે હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સૌથી મહત્ત્વની બાબત એ બનીને સામે આવી છે કે આ તમામ જે લોકો છે તે સ્લમ વિસ્તારમાંથી આવે છે અને ઝોલાછાપ જે તબીબોનો રાફડો ફાટ્યો છે. સૌપ્રથમ આવા તબીબો પાસે આ લોકો છે તે પોતાના બાળકોની સારવાર કરાવવા માટે જાય છે અને પરિણામે જ્યારે યોગ્ય સારવાર ન મળવાના કારણે અંતે તેઓ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવવાની ફરજ પડે છે, જ્યાં એકમાત્ર સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તેઓને જે યોગ્ય સારવાર છે તે આપવામાં આવે છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના જે તબીબ જિગીસા પાટડિયા આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે. બેન, શું કહેશો? ખાસ કરીને સ્લમ વિસ્તારની અંદર ઝોલાછાપ તબીબોનો રાફડો ફાટ્યો છે અને જે સ્લમ વિસ્તારના લોકો છે તે સૌપ્રથમ આવા તબીબો પાસે જાય છે, કેટલું ગંભીર બાબત? હંમેશા ગંભીર બાબત છે. કોઈ પણ બીમારીના જ્યારે શરૂઆતના લક્ષણો હોય અથવા આપ કોઈ પણ બીમારીથી પીડાવ છો ત્યારે તેની સારવાર તેના નિષ્ણાત ડૉક્ટરો પાસે જ થવી જોઈએ, અથવા તો એવા ડૉક્ટર પાસે થવી જોઈએ કે જે આ રોગની સારવાર આપવા માટે સક્ષમ છે. બેન, સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જે પ્રમાણે બાળ રોગની જે ઓપીડી છે તે હાલ ઉભરાઈ રહી છે, જે લોકો આવી રહ્યા છે કયા વિસ્તારમાંથી હાલ આવી રહ્યા છે અને આ વિસ્તારોની અંદર સ્થિતિ શું? આપ સૌ જાણો છો તે પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલ સુરત સિવાયના સુરતની આસપાસના જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ પેશન્ટો અમારી પાસે આવતા હોય છે. ખાસ કરીને અમારી પાસે આવતા પેશન્ટો છે તે ઉધના, પાંડેસરા, લિંબાયત એરિયાના પેશન્ટો અમારી પાસે વધારે આવતા હોય છે અને સુરત ગ્રામ્યના પેશન્ટો પણ વધારે આવતા હોય છે. અત્યારે જે રીતની માહોલ ચાલી રહ્યો છે, વરસાદ પછી થોડા મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને બદલાતી ઋતુને કારણે સામાન્ય શરદી, ખાંસી, તાવના અને એલર્જીના કેસો પણ જોવા મળી રહ્યા છે. એ પ્રકારના પેશન્ટો અમારી પાસે આવે છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબ જિગીસા પાટડિયા, જેમનું કહેવું છે કે યોગ્ય નિદાન યોગ્ય સમયે જો કરાવવામાં આવે તો ગંભીર બીમારીથી બચી શકાય છે. પરંતુ તબીબે જણાવ્યું તેમ કે શરૂઆતમાં જ્યારે આ પ્રમાણેના લક્ષણો જોવા મળે છે ત્યારે જે સ્લમ વિસ્તારના લોકો ઝોલાછાપ તબીબો પાસે સારવાર લેવા માટે જાય છે, જે પોતાના આરોગ્ય માટે હિતાવહ નથી. અને તે જ કારણ છે કે તબીબો દ્વારા પણ એક સલાહ આપવામાં આવે છે કે આવા તબીબો જે ક્વોલિફાઈડ ન હોય તેવા તબીબો પાસે જવું અયોગ્ય છે, કારણ કે આવા તબીબો પાસે જો સારવાર મેળવવામાં આવે તો ગંભીર તેની અસર પહોંચી શકે છે. એટલે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જે બાળ રોગની ઓપીડી હાલ ઉભરાઈ રહી છે, દર્દીઓની સંખ્યાથી આ ઓપીડી ઉભરાઈ રહી છે અને ખાસ કરીને તમામ જે બાળ દર્દીઓ આવી રહ્યા છે તે સુરતના લિંબાયત, ઉધના, પાંડેસરા સ્લમ વિસ્તારોમાંથી આવી રહ્યા છે. એટલે મચ્છરજન્ય અને પાણીજન્ય જ્યારે રોગોમાં હાલ વધારો થયો છે ત્યારે એક જ સલાહ તબીબો દ્વારા આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબો પાસે, એટલે કે ક્વોલિફાઈડ ડોક્ટરો પાસે જ આ સારવાર મેળવવામાં આવે તેવી હાલ અપીલ કરવામાં આવી છે. કેમેરામેન અક્ષય પાટીલ સાથે રાકેશ ભંભટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.